Jawab kita harusnya 80. 9 માં આપણે
17 નો 7 વધી આવી 1 વધી 1 હવે 4 ને 1 4 છે એમાં 1 ને તો 4 ને 1 5 5 ને 1 6 આપણો જવાબ કેટલો આવ્યો 67 હવે અહીંયા જો 6 માં કેટલા ઉમેરવાના છે 7 જો 6 માં 7 ઉમેરે તો 6 પછી ગણવાનું તો 7 8 9 10 11 12 ને 13 કેટલો જવાબ થયો 13 13 નો તગડો વધી દસમ નો છે દસમ ની અંક ની ઉપર લખવાનો એટલે આ વધી 1 તો 4 ને 1 5 5 ને 2 5 ને 2 કેટલા થશે 6 અને 7 બરાબર હવે કેટલા ઉમેરવાના 1 તો 9 પછી 10 તો 10 ની 0 એકમનો એકમના ખાનાની નીચે લખશું દસમનો છે દસમના ખાનામાં ઉપર લખશું બરાબર દસમના આંકની ઉપર તો 6 ને 1 કેટલા થશે હવે 6 ને 1 7 7 માં 2 ઉમેરો 7 પછી 8 અને 9 તો કેટલા થશે 7 ને 2 એના પછીનો દાખલો 2 માં આપણે કેટલા ઉમેરવાના છે 9 આમ તો ઉમેરી શકીએ 9 માં 2 ઉમેરીએ તો 9 પછી 10 અને 11 તો 9 પછી 10 અને 11 તો 11 નો કેટલો 1 કેટલો એકમો નીચે લખવાનો એકમના ખાનામાં અને દસમનો એકમ છે એ ઉપર દસમના ખાનામાં ઉપર લખવાનો એટલે કે વધી થઈ ગયો વધી 1 બરાબર હવે શું કરવાનું આ ત્રણેયનો સરવાળો 1 ને 5 6 6 ને 3 7 8 ને 9 કેટલા થયા 6 ને 3 9 આપણો જવાબ કેટલો આવ્યો 91 બરાબર હવે ત્યાર પછીનો દાખલો જોઈએ હવે 14 માં આપણે અડસર એટલે એકમના અંકો 4 અને 8 4 ને 8 નો સરવાળો કરીએ 8 માં 4 ઉમેરીએ તો 8 માં 4 ઉમેરીએ તો 9 વધી આવી 1 બરાબર હવે 5
બરાબર હવે ત્યાર પછીનો દાખલો ત્રણ માં આપણે કેટલા ઉમેરવાના છે આઠ ત્રણ પછી આપણે ગણીએ તો નવ ત્રણ પછી ગણીએ તો ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર આઠ ને ત્રણ કેટલા થશે આઠ ને ત્રણ અગિયાર અગિયાર નો એક રો વધી આવી એક હવે છ ને એક સાત છ ને કેટલા થશે સાત સાત ને બે સાત માં બે ઉમેરે આઠ અને નવ સાત ને બે નવ આપણો જવાબ કેટલો થયો એકાણું ત્યાર પછી સાત માં આપણે કેટલા ઉમેરવાના છે છ સાત ને છ તો ગણી આપણે સાત પછી આઠ નવ દસ અગિયાર બાર અને તેર કેટલા થયા સાત ને છ તેર તેર નો તગડો વધી આવી એક એક ને એક કેટલા થશે એક ને એક બે બે ને બે ચાર બે ને બે કેટલા થશે ચાર તો જવાબ કેટલો આવ્યો તેતાલીસ હવે પાંચ માં આપણે કેટલા ઉમેરવાના છે નવ નવ માં પાંચ ઉમેરીશું તો નવ પછી દસ અગિયાર બાર તેર અને ચૌદ તો નવ ને પાંચ કેટલા થશે ચૌદ તો ચૌદ નો ચોગડો વધી આવી એક હવે એક ને બે બે માં એક ઉમેર્યા બે છે એમાં એક ઉમેરે તો કેટલા થયા ત્રણ હવે ત્રણ માં બે ઉમેરવાના છે તો ત્રણ પછી ચાર અને પાંચ તો ત્રણ ને બે કેટલા થશે પાંચ આપણો જવાબ કેટલો આવ્યો ચોપન ત્યાર પછી આઠ માં પાંચ ઉમેરીશું આઠ માં કેટલા ઉમેરવાના છે પાંચ તો આઠ પછી ગણીએ નવ દસ અગિયાર બાર અને તેર આઠ ને પાંચ તેર તો તેર નો તગડો વધી આવી એક હવે એક માં આપણે કેટલા ઉમેરવાના બે આ એક છે એમાં બે નાખે તો કેટલા થયા ત્રણ હવે ત્રણ માં કેટલા ઉમેરવાના પાછા ત્રણ તો ત્રણ ને ત્રણ તો ત્રણ પછી ગણીએ ચાર પાંચ અને છ તો ત્રણ ને ત્રણ કેટલા થાય છ આપણો જવાબ કેટલો આવ્યો ત્રેસઠ હવે આ પણ જો ત્યાર પછી નો દાખલો બે માં આપણે કેટલા ઉમેરવાના છે આઠ આઠ માં બે પણ ઉમેરી શકીએ તો આઠ પછી ગણીએ બે બે ઉમેરવાના છે તો આઠ પછી નવ અને દસ તો આઠ ને બે કેટલા થશે દસ તો દસ નો સોય શૂન્ય નીચે વધી આવી એક બરાબર હવે એક ને ત્રણ એક છે એમાં ત્રણ ઉમેરવાના તો કેટલા થયા ચાર એક ને ત્રણ ચાર ચાર માં એક ઉમેર કેટલા થયા પાંચ તો ચાર એક પાંચ બરાબર હવે છ માં છ ઉમેરીએ તો છ છે એમાં પાછા છ ઉમેરવાના છે તો છ પછી સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો છ ને છ કેટલા થયા બાર બાર નો બગડો વધી આવી એક બરાબર એક અને બે એક માં બે ઉમેરે તો બે માં એક ઉમેરો બે પછી ત્રણ તો ત્રણ ને ત્રણ ત્રણ પછી ચાર પાંચ અને છ તો ત્રણ ને ત્રણ કેટલા થયા છ આપણો જવાબ કેટલો આવ્યો પાંચ હવે પાંચ માં પાંચ ઉમેરે પાંચ છે એમાં પાંચ ઉમેરે તો પાંચ ને પાંચ કેટલા થશે તો છ સાત આઠ નવ અને દસ પાંચ ને પાંચ કેટલા થાય દસ દસ ની શું વધી આવી એક બરાબર હવે એક માં કેટલા ઉમેરવાના છે ત્રણ ત્રણ માં એક ઉમેરે તો ત્રણ ને એક ચાર હવે ચાર માં ચાર માં ચાર ઉમેરવા ચાર પછી પાંચ છ સાત અને આઠ તો ચાર ને ચાર કેટલા થયા આઠ તો કેટલો જવાબ આવ્યો આપણો એસી બરાબર ત્યાર પછી નો દાખલો આઠ માં કેટલા ઉમેરવાના છે નવ તો ગણીએ આપણે આઠ પછી નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર તો કેટલા થયા સત્તર સત્તર નો સાત વધી આવી એક બરાબર હવે એક માં કેટલા ઉમેરવાના આપણે પાંચ પાંચ માં એક ઉમેરે પાંચ પછી છ પાંચ ને એક છ છ ને બે સાત અને આઠ તો છ ને બે
છે તો 9 પછી ગણવાનું 10 11 12 13 14 ને 15 તો 9 ને 6 15 15 નો 5 વધી આવી 1 હવે 6 ને 1 7 7 ને 2 7 પછી 8 અને 9 તો 7 ને 2 કેટલા થશે 9 આપણો જવાબ કેટલો આવ્યો 55 બરાબર સમજાઈ ગયું તો તમારે તમારી સાથે પોથીમાં પેજ નંબર 54 પૂર્ણ કરો આજે આટલું જય શ્રી